નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સારું છે ને? આપણે ધોરણ 4 વિષય ગુજરાતી કુહુને યાદ રાખવાનું છે. એમાં પ્રશ્ન 10 સુધી આપણે શીખી ગયા છીએ. પ્રશ્ન એટલે કે પ્રવૃત્તિ 10 સુધી. હવે આપણે જોઈએ 11મો નંબર. એને 10મો આપેલું છે, તમે પોતે ખિસ્સું છો એ રીતે આ વાર્તા વર્ગમાં કહો. તો આપણે વર્ગમાં ભેગા થવાના નથી, ક્યારે ખુલે એનું કંઈ નક્કી નથી. તો આ વાર્તા તમારે શું કરવાનું છે? ઘરે કરવાની છે વાર્તા. તમે પોતે ખિસ્સું બની જવાનું છે, અને જે રીતે ખિસ્સુની વાર્તા આપેલી છે ને, એ રીતે આપણે વાર્તા ઘરે કરવાની છે. સમજાઈ ગયું? એને કંઈ લખવાનું નથી. પ્રશ્ન 12મો જુઓ, સફરજન જેવડા આંસુ. આંસુ કેવડા આપેલા છે? સફરજન જેવડા, એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવો. સફરજન જેવડા આંસુ આપેલા છે. આપણે જોઈએ ને ખિસ્સુભાઈના આંસુ, મોટા મોટા સફરજન જેવડા, ખાબોચું ભરાઈ જાય એવા. તો હવે આપણે આવા બીજા જે શબ્દ આપેલા છે, ખાલી જગ્યા જેવડી આંખ, ખાલી જગ્યા જેટલું લેસન, ખાલી જગ્યા જેવડા કાન, ખાલી જગ્યા જેટલું દફતર, ખાલી જગ્યા જેટલું જીભ, ખાલી જગ્યા ચોટલો. તો આપણે એમાં શું કરવાનું છે? ખાલી જગ્યા જેવડી આંખ, તો બોલો જોઈએ આંખ માટે આપણે કયો શબ્દ બોલીશું? બટાટા. બટાટા જેવડી આંખ, અથવા તમારે તમારી રીતે પણ લખી શકાય છે. તમે જે રીતે આંખને દર્શાવો એ રીતે. ખાલી જગ્યા જેટલું લેસન, ધ પહાડ જેટલું લેસન. વધારે લેસન હોય તો શું કહેવાય છે? પહાડ જેટલું લેસન. ખાલી જગ્યા જેવડા કાન, તો હાથી જેવડા કાન. ખાલી જગ્યા જેટલું દફતર, તો સસલા જેટલું દફતર. ખાલી જગ્યા જીભ, એટલે જલેબી જેવી અથવા રસ્તા જેવડી. બોલવાનું વધારે જોઈએ કે નહીં? બકવક વધારે કરીએ કે નહીં? એટલા માટે શું કહીએ છીએ? જલેબી જેવડી અથવા રસ્તા જેટલી લાંબી જીભ. રસ્તા જેટલી લાંબી જીભ. પછી ચોટલો કેવો છે? તો ચોટલાને કોની સાથે સરખાવવાનો છે? સાપ જેવો ચોટલો. સાપ જેવો ચોટલો, રસ્તા જેવી આ જીભ. એ રીતે આપણે આની અંદર દર્શાવવાનું રહેશે. તો તમે વિડીયો ખાસ જોશો તો તમને ખબર પડશે કે આ ખાલી જગ્યા આપેલી છે તેમાં આપણે શું લખવાનું રહેશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 13. એમાં શું આપેલું છે? આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તો કાઉન્સમાં અમુક શબ્દો આપેલા છે, એ શબ્દ પહેલાં આપણે વાંચી લઈએ. રખડું, રોટલ, ભટકેલ, ઊંઘણસી, વાતોડિયું, ભૂખાડવું, ખાઉધ્રું, દરપોક, ભણેસરી અને લખેસરી. તો આપણે એક રીતે જોવા જઈએ તો આ શબ્દ શેમાં વપરાય છે? જ્યાં શબ્દ સમૂહ આવતા હોય એની અંદર. તો પહેલા નંબરમાં શું આપેલું છે? ઊંઘ્યા કરવાની કેવી મજા આવે. જો આપણે ઊંઘમાં હોઈએ અને આપણને કોઈ જગાડે જ નહીં અને ઊંઘ્યા જ કરવાનું હોય તો આપણને કેવી મજા આવે છે? તો એના માટે આપણે કાઉન્સમાંથી જોવાનું છે કયો શબ્દ આવશે? ઊંઘણસી. કયો શબ્દ આવશે? ઊંઘણસી. બે નંબરમાં જો, ઓ માં તેને તો પાંડું હલે તોય બીક લાગે. તમે આગળ કદાચ સસલાભાઈની વાર્તા સાંભળેલી હોય તો. તો ઓ માં તેને તો પાંદડું હલે તો એ બીક લાગે, તો શું આવશે? કાઉન્સની અંદર જે શબ્દ આપેલો છે એમાં શોધો જોઈએ. મળી ગયું? શું આવશે બોલો જોઈએ? દરપોક. શું આવે છે? દરપોક. ત્રણ નંબરમાં જુઓ, ગમે તેટલું ખાઉં મને ધરવ ન થાય. ત્રણ નંબરમાં શું આપેલું છે? ગમે તેટલું ખાઉં મને ધરવ ન થાય. તો એમાં શું આવે? ખાઉદ્રો. શું આવે છે? ખાઉદ્રો આવે છે. ત્યાર પછી ચાર નંબરમાં જુઓ, કોઈ ન મળે તો ટપુટો એકલો એકલો વાતો કરે. ચાર નંબરમાં શું આપેલું છે? કોઈ ન હોય તો એકલો એકલો અમુકને એવી રીતે એવું હોય એકલા એકલા બોલ્યા કરે.
એટલે એકલો એકલો વાતો કરે. તો ચાર નંબરમાં શું આવશે બોલો જોઈએ, કૌંસમાંથી શોધો તો. વાતોડિયું શું આવે છે? વાતોડિયું. પાંચ નંબરમાં જુઓ, હું તો સતત ભણભણ જ કરું, કેવું સારું કહેવાય? શું કહેવાય છે? હું તો સતત ભણભણ જ કરું. તો પાંચ નંબરમાં શું આવશે જુઓ તો, ઉપર કૌંસમાં ભણેસરી. શું આવશે? ભણેસરી. ત્યાર પછી છ નંબરમાં જુઓ, હું તો આમ તેમ ફરિયાદ જ કરું. છ નંબરમાં શું આપેલું છે? હું તો આમ તેમ ફરિયાદ જ કરું. તો છ નંબરમાં શું આવશે જુઓ તો, હા પહેલા શબ્દમાં છે જુઓ, રખડું. શું આપેલું છે? રખડું. ખિસ્સું આપણે જોયું ને, રખડ્યા કરતું હતું, કેવું થઈ ગયું હતું? સાત નંબરમાં જુઓ, હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું. શું છે? હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરતો. સાત નંબરમાં શું આવે છે જુઓ તો, અંદર ભટકેલ. શું આવે છે? ભટકેલ. પછી આઠ નંબરમાં જુઓ, અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. શું છે? અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે. તો એમાં શું આવશે? લાસ્ટમાં આપેલ છે જુઓ, લખેસરી. શું આવે છે? લખેસરી. હવે આગળ જુઓ, નવ નંબરમાં, કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું. શું આપેલું છે? કોઈ મારા પર સહેજ પણ ખીજાય કે હું રડી પડું. તો નવ નંબરમાં શું આવશે? રડે તેને શું કહેવાય? રોટલ. જોયું, બે નંબરમાં આપેલો શબ્દ રોટલ. શું કહેવાય છે? રોટલ. ત્યાર પછી જુઓ દસ નંબરમાં, હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે. શું આપેલું છે? હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે છે. તો થોડી થોડી વારે ભૂખ લાગતી હોય તેને શું કહેવાય છે? ભૂખાડવું. શું કહેવાય છે? ભૂખાડવું. ખાયા કરે તેને ખાઉધરું કહેવાય, ને થોડી થોડી વારે ભૂખ લાગે એને ભૂખાડવું કહેવાય છે. ત્યાર પછી છેલ્લું જુઓ, ખાલી જગ્યા આપેલી છે એમાં આપણે એક વાક્ય બનાવીને લખી નાખવાનો. તમારે તમારી રીતે કંઈ પણ એક વાક્ય તમને એવું લાગે કે આ રીતે લખવાનું છે તો એ વાક્ય તમારે બનાવીને, જાતે એક વાક્ય બનાવીને લખી નાખવાનું છે. સમજાય છે? તો આની અંદર અગિયારમાંની અંદર તમે તમારી રીતે વાક્ય લખી નાખજો. હવે પ્રશ્ન નંબર 14 આપણે જોઈએ. એમાં એક ફકરો જેવો આપેલો છે, એ આપણે પહેલાં વાંચી લેવાનું છે. સૂચનામાં શું લખેલું છે? જવાબ વિચારીને મારું પ્રિય વસ્ત્ર વિશે લખો. આ તો એક નિબંધ જેવો થઈ ગયો, મારું પ્રિય વસ્ત્ર. આપણે નિબંધ છે, મારું પ્રિય પુસ્તક, મારું પ્રિય પક્ષી, મારું પ્રિય પ્રાણી. તો આ તો આવ્યું મારું પ્રિય વસ્ત્ર. તો એના વિશે અમુક સવાલ જો આપેલા છે આપણે જોઈએ. પહેલું આપેલું છે, તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? પરિધાન એટલે આપણું વસ્ત્ર, આપણે જે કપડાં પહેરીએ છીએ એ. તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? તો તમારે તમને જે રંગ ગમતો હોય એ આપણે નીચે જે ખાલી જગ્યા આપેલી છે ને એ જગ્યા પર લખવાનું છે. અત્યારે તો એવું કંઈ આપેલું નથી એટલે આપણે શું કરવાનું છે, નોટમાં લખીએ છીએ. કેમ કે પછી આપણા હાથમાં પુસ્તક આવી જાય, પછી પુસ્તકમાં જ્યાં જ્યાં જગ્યા હોય એ આપણે સમય મળે ત્યારે પૂરી નાખવાનું છે. એટલે આની અંદર શું આપેલું છે, તમારું પ્રિય પરિધાન કયા રંગનું છે? તો હું એક નંબરમાં જવાબમાં લખીશ કે મારું પ્રિય પરિધાન લાલ રંગનું છે, કારણ કે મને લાલ રંગ વધારે ગમે છે. એટલા માટે મેં એક તમને વાક્ય એ રીતે સવાલનો મારા વ્યવહાર રીતે મેં જવાબ
બોલું છું, તમને જે કલર ગમતો હોય એ રંગ તમારે લખવાનો. પછી બે નંબરમાં આપેલું છે તે કયા કાપડનો બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે. હવે આપણે એમાં જોઈએ તે કયા કાપડનું બનેલું છે. તો અત્યારે તો આપણે જોઈએ તો કોટન કાપડ વધારે પસંદ કરીએ, એટલે આપણે લખી શકીએ બે નંબરમાં તે કોટનનું બનેલું છે, તેનો સ્પર્શ તમને કેવો લાગે છે. થોડો એવો ખરબચડો જેવો. કેવો લાગે છે? થોડો એવો ખરબચડો જેવો. ત્રણ નંબરમાં જુઓ તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય. તો આપણને શું આપેલું છે? તે કયા કયા પ્રસંગે કઈ કઈ જગ્યાએ પહેરી શકાય. તો તે સ્કૂલમાં આપણે યુનિફોર્મ સીવડાવ્યો હોય તો સ્કૂલમાં પહેરી શકીએ, લગ્નમાં પહેરી શકીએ, પહેરીએ કે નહીં? એટલે લગ્ન પ્રસંગે, સ્કૂલમાં, ઘરે, એ રીતે આપણે લખવાનું છે. ચાર નંબર, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે, કઈ કઈ? જુઓ તો, તેને પહેરવામાં ધોવામાં કોઈ ખાસ કાળજી રાખવી પડે છે, કઈ કઈ? તો કોઈ ખાસ કાળજી રાખવી પડે એમ નથી, તો આપણે ના લખીશું. ના, કોટનને પહેરવામાં કે ધોવામાં કંઈ ખાસ કાળજી રાખવી પડતી નથી, પરંતુ એને સૂકવવામાં કાળજી રાખવી પડે છે. કોટન કાપડ હોય તો એને કાળજી ક્યાં રાખવી પડે છે? સૂકવવામાં. તો એને સૂકવવામાં કાળજી રાખવી પડે છે, નહીં તો તેનો રંગ ઉડી જાય છે. શું થાય છે? તેનો રંગ ઉડી જાય છે. પાંચ નંબરમાં જુઓ તે તમને કેમ ગમે છે, તે તમને કેમ ગમે છે. આપને જે અનુભવ થતો હોય એ લખવાનો. એક રીતે જોવા જઈએ તેમાં કદાચ ઠંડી ન લાગતી અને ગરમી પણ લાગતી ન હતી, તેમાં ઠંડી અને ગરમી પડતી નથી, એટલે આપણને ગમે છે. આ રીતે તમારે સારા અક્ષરે લખવાનું છે. જો વિડીયો જોતા રહો તો વધારે સારું, કેમ કે વિડીયોને સ્ટોપ કરીને પણ આપણે લખી શકીએ છીએ. સમજાય છે? વિડીયોને સ્ટોપ કરીને આપણે નોટની અંદર લખતા જવાનું, એટલે વધારે સારું પડશે. પ્રશ્ન નંબર 15, એટલે પ્રવૃત્તિ કેટલામાં આવ્યા છે? 15 નંબરની છે. કેટલા નંબરની છે? 15 નંબરની છે. તો એમાં જુઓ, સંવાદ પૂરો કરો પછી ભજવો. સંવાદ પૂરો કરો પછી ભજવો. હવે જે 15મો નંબર છે એ આપણે નોટમાં લખવાનો નથી, કારણ કે એમાં તો વાર્તા ઉપરથી વાક્ય લખવાનું છે, કોણ કેવી રીતે જવાબ આપે છે એનો. પાત્રોમાં છે ખિસ્સુ, બુશકોટ, દરજી, ઢોબી, સૂરજ અને નીરજ. એટલે આપણા હાથમાં જ્યારે પાઠ્યપુસ્તક આવે ને ત્યારે પ્રશ્ન 15 લખવાનો છે. સમજાય છે? પ્રશ્ન 15 ક્યારે લખવાનો છે? આપણા હાથમાં પુસ્તક આવે ત્યારે. તો આપણે તે લખી શકીએ છીએ. વાર્તા માટે શોધીને લખવાનું છે, એટલે ચિંતા કરવા જેવી નથી. ફક્ત તમારે વિડીયો બરાબર સાંભળી લેવાનો છે. ખિસ્સુ નવા બુશકોટ પાસે જાય છે. ખિસ્સુ ક્યાં જાય છે? નવા બુશકોટ પાસે જાય છે. બુશકોટ કહે, ખસ, આગુ ખસ, ભાગ અહીંથી. બુશકોટ ખિસ્સુને શું કહે છે? ખસ, આગુ ખસ, ભાગ અહીંથી. ત્યારે ખિસ્સુ એને શું જવાબ આપે છે એ આપણે વાર્તામાંથી શોધીને લખવાનું છે. વાર્તામાં જે રીતે વાક્ય આપેલું હોય એનાથી આપણે અલગ રીતે પણ લખી શકીએ છીએ, એવું નહીં કે એના જેવું સેમ લખવાનું છે, પણ આપણા મનમાં જે ખિસ્સુ વિશે વિચાર આવતા હોય એ રીતે આપણે લખી શકીએ છીએ. તો આપણે એમ કહી શકીએ, ખિસ્સુ કહે, મારે તો તમારી ઉપર બેસવું છે. શું કહે છે? મારે તો તમારી ઉપર બેસવું છે. ત્યારે બુશકોટ ભાઈ શું કહે છે? તું રખડેલ છે, જ્યાં ત્યાં રખડ રખડ કરે છે. એટલે પછી વાક્ય પૂરું કરવાનું શું આવશે? હું તેને મારા ઉપર નહીં બેસાડું, અથવા તું તો ગંદુ છે. જે તમને અનુકૂળ હોય એ રીતે આપણે લખવાનું. ત્યાર પછી જુઓ
ખિસ્સું રડી પડે છે, આંસુના ખાબોચિયામાં આળોતે છે. હવે તે સાફ થઈ ગયું છે, પોતાને સાફ જોઈ હસી પડે છે. ખાબોચિયામાં જ્યારે ખાબોચિયું ભરાઈ જાય ને બહુ રડે ત્યારે, પછી એમાં પાણી થઈ જાય એટલે પાણીથી એ ધોવાઈ જાય, ધોવાય એટલે એકદમ ચોખ્ખું થઈ જાય છે. એટલે પોતાને જોઈને પછી હસી પડે છે. તો ખિસ્સું શું કહે છે, પોતે મનમાં શું વિચારશે, વાહ હું કેટલું સરસ લાગું છું. કયું વાક્ય આવશે, વાહ હું કેટલું સરસ લાગું છું, અથવા વાહ હું કેટલું સુંદર સુંદર થઈ ગયું. ખિસ્સું રોફથી ચાલે છે, સૂરજ દાદા ઝગમગ કરતા આવે છે. ખિસ્સું ડરી જાય છે. ખિસ્સું કહે, બાપરે ગરમા ગરમ સૂરજ બાબા. બાબા એટલે દાદા, આપણે શબ્દ વાપરીએ છીએ ને બાબા. તો ખિસ્સું શું કહે છે, બાપરે ગરમા ગરમ સૂરજ બાબા. તો સૂરજ દાદા શું કહે છે, એ બચુડા બીસ નહીં, તું તો ભીંજાયેલું છે. શું કહે છે, તારે બીવાનું નથી, તું તો ભીંજાયેલું છે, તારે મારાથી બીવાની જરૂર નથી, આવી જા મારી પાસે. તમારે તમારી રીતે લખવાનું રહેશે. લાવ સૂકવી દઉં એમ કહે છે. ખિસ્સું કૂદીને સુરજ દાદાના ખોળે બેસી જાય છે. સુરજ દાદા તેને વહાલ કરતા કરતા સૂકવે છે. સુરજ દાદા કહે, જો મારી ગરમીનો ફાયદો લઈ લે વહાલુડા, તું અહીંયાથી જા, તું સુકાઈ ગયું છે. વહાલુડા તું અહીંયાથી જા, અથવા તું સુકાઈ ગયું છે. તો ખિસ્સું શું કહે છે, હા હવે તો હું વહાલું વહાલું લાગું છું. શું કહે છે, હવે તો હું વહાલું વહાલું લાગું છું ને, સુરજ દાદાને કહે છે. તો સુરજ દાદા શું કહે છે, હા હવે તો તું વહાલું વહાલું લાગે છે બચુકડા, કહે છે ને એવું. ત્યાર પછી ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. કોની પાસે જાય છે, હરખાતું હરખાતું દરજીભાઈ પાસે જાય છે. ખિસ્સું દરજીને શું કહેતું હશે, ખિસ્સું દરજીને કહે છે, દરજીભાઈ કેમ છો, મજામાં છો ને. તો દરજીભાઈ શું કહે છે, એ શું છે, તું અહીંયા કેમ આવ્યું છે, તું તો બહુ ગંદુ છે, કહે છે ને, તું અહીં શા માટે આવ્યું છે, તું તો બહુ ગંદુ છે. ખિસ્સું રડતા રડતા ધોબીની દુકાન પાસે આવે છે. તેનું રડવાનું ચાલે છે. ધોબી ખીજાઈને ધોબી કહે છે, એ બચુડા ભાગ અહીંયાથી, મારા કપડાં બગાડી નાખ્યા છે, આટલું બધું રડે છે કેમ. ધોબીભાઈ તો ખીજાને વાત કરે છે, કોને, ખિસ્સુભાઈને. શું કહે છે, એ બચુડા ભાગ અહીંયાથી, મારા કપડાં બગાડી નાખ્યા છે, આટલું બધું રડે છે કેમ. રડતા રડતા ખિસ્સુ કહે, દરજીભાઈ એ છે ને, મને ખિસ્સા પર ન સીવી દીધું. શું કહે છે, દરજીભાઈ મને ખિસ્સા પર ન સીવી દીધું અને મને કાઢી મૂક્યું, એટલે મને બહુ જ રડવું આવે છે. સમજાય છે. ત્યારે ધોબીભાઈ શું કહે છે, ચાલ અહીં આવી જા. ધોબીભાઈને દઈ આવી ગઈ એટલે શું કહે છે, ચાલ અહીં આવી જા, હું તને સરસ બનાવી દઉં. ધોબી ઇસ્ત્રી ગરમ કરે છે, ખિસ્સા ઉપર મૂકે છે. આગળ જોઈએ. ચીસ પાડીને ખિસ્સું કહે, ખિસ્સું તો ચીસ પાડે છે, ચીસ પાડીને ખિસ્સું કહે, ઓ બાપરે બળી ગયું ગરમ ગરમ. શું કહે છે, ઓ બાપરે બળી ગયું ગરમ ગરમ. ત્યારે ધોબી શું કહે છે, ઓ
चुप, चीज पाड़ीस नहीं, चीज पाड़ीस नहीं। धोबी जोर जोर थी इस्त्री फेरवे छे, खिस्सू कड़क थई जाए छे। हंसता हंसता खिस्सू कहे छे, धोबी भाई आवजो। शू कहे छे? धोबी भाई आवजो। ખિસ્સું દરજીની દુકાને જાય છે, દરજીની દુકાને જઈને ખિસ્સું શું કહે છે? દરજી ભાઈ હું સરસ નવું નકોર બની ગયું છું, તમે મને નીરજભાઈના બુશકોટ પર બેસાડી દો ને। ત્યારે દરજીભાઈ શું કહે છે? અરે વાહ, તું તો હવે સુંદર સુંદર દેખાય છે, તું અહીં આવી જા, તને હવે બેસાડી દઉં। ખિસ્સું ફેર ફુડરડી ફરે છે, દરજી સંચો ચલાવી ખિસ્સાને બુશકોટ પર લગાવે છે, નીરજભાઈ શર્ટ જુએ છે। નીરજભાઈ કહે, થેન્ક યુ દરજી કાકા। પછી શું કહે છે? તમે મને ખિસ્સું લગાવી આપ્યું અને હવે હું કેવું સરસ થઈ ગયું। ખિસ્સું હસી પડે છે, હવે ખિસ્સું અને નીરજભાઈ સાથે ને સાથે રહે છે, નીરજભાઈ જ્યાં જાય ત્યાં એમની સાથે જઈને આનંદ કરે છે। કેવી સરસ વાર્તા હતી, હતી કે નહીં? તમે જો PDFમાં પહેલો પાઠ ખોલ્યો હોય તેમાં તમે પણ આ બધું વાંચી લીધું હશે। નવું નવું વાંચવાનું કેવી મજા પડે છે, પડે છે કે નહીં? હવે પ્રશ્ન નંબર 16, પ્રશ્ન નંબર 16માં શું સૂચના આપેલી છે? ખિસ્સા જુદા જુદા પ્રકારના કેમ હોય, ચર્ચા કરો, તમે આમાંથી કયું ખિસ્સું પસંદ કરો, કેમ? તમને આમાંથી કયા નંબરનું ખિસ્સું ગમે છે બોલો જોઈએ? મને તો 2 નંબરનું અને 7 નંબરનું ખિસ્સું ગમે છે, કેવું સરસ લાગે છે, જુઓ લાગે છે ને? તમને જે ખિસ્સું ગમતું હોય એ તમારે દોરવાનું આવશે। પછી નીચે જુઓ, તમે 2 ખિસ્સા દોરો, 2 ખિસ્સા તમને જે ગમતા હોય ને, કેટલા આપેલા છે? 8 ખિસ્સા આપેલા છે, એ માટે તમને જે ગમતા હોય 2 ખિસ્સા દોરવાના છે, નોટમાં દોરવાના છે, હા? એક ફક્ત ફેશન માટે, એક ચોક્કસ કામ માટે, તમે તેમાં શું ભરશો તમારા ખિસ્સામાં તે પણ દોરો। આગળ આપણે જોયું હતું કે નહીં ખિસ્સામાં શું રાખીએ છીએ? બોલ પેન, ડાયરી, મોબાઈલ રાખીએ છીએ કે નહીં? તો આમાં તમે જે ભરતા હોય એ ખિસ્સામાં દોરી બતાવવાનું છે, દોરશો કે નહીં? એકદમ સહેલું છે, જુઓ તમારી પસંદગીનું ખિસ્સું દોરવાનું છે, દોરી શકશો કે નહીં? ફક્ત 2 કેટલા દોરવાના છે? 2 ખિસ્સા દોરવાના છે અને મન ગમતો રંગ પૂરી દેવાનો, આવડશે ને લુકામ? હવે આગળ જુઓ, પ્રશ્ન નંબર 17, એટલે પ્રવૃત્તિ જ માનવાની, 17મી પ્રવૃત્તિ છે, જૂઠમાં કામ કરો। શું આપ્યું છે? જૂઠમાં કામ કરો। એક સભ્ય પાઠ મોટેથી વાંચશે, બીજા ગણશે કે ખિસ્સું વાર્તામાં, પૂર્ણ વિરામ, પ્રશ્ન ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન, નિશાનીવાળા વાક્યો કેટલા છે તેમાંથી 2-2 વાક્ય અહીં લખો। જો પહેલી 2 લીટી આપેલી છે એમાં કયા વાક્ય લખવાના છે? પૂર્ણ વિરામવાળા, તમને જે વાક્ય ગમે એ વાર્તામાંથી શોધવાના અને લખવાના છે। એ કાર્ય આપણે નોટમાં કરવાનું નથી, ચોપડી જ્યારે તમારા હાથમાં આવશે ને ત્યારે। આ તો એકદમ સહેલું છે, સૂચના વાંચો એટલે તમને ખબર પડી જાય છે, એટલે આ કાર્ય આપણે નોટમાં કરવાનું નથી।
ત્યાર પછી પ્રશ્ન ચિહ્નના બે વાક્ય તમારે પુસ્તકમાં જ લખવાના છે, પુસ્તક આવે પછી. ત્યાર પછી ત્રણ નંબરમાં ઉદ્ગાર ચિહ્ન આવેલું છે, એ ઉદ્ગાર ચિહ્નના બે વાક્ય પણ તમારે જ્યારે તમારા હાથમાં પાઠ્ય પુસ્તક આવે ત્યારે લખવાનું છે. નોટમાં પ્રશ્ન 17 લખવાનો નથી. ત્યાર પછી આપેલું છે ગીટડું ઘાસુને એક ચણો ખાડામાં પડ્યો. હવે પ્રવૃત્તિ આપણે 18મી જોઈએ. આપેલ સંવાદ મોટેથી વાંચો. એક નંબરમાં આપેલું છે આરવ કહે તને ખબર છે ગજવું એટલે શું. આરવ પ્રશ્ન કરે છે ના મિત્રને કે તને ખબર છે ગજવું એટલે શું. તો નીરવ શું કહે છે, માપ્યો, દૂધ માપવા વપરાય તેવું. આરવ બધો વિચારમાં પડી જાય છે. આરવ કહે અરે ના, ગજવું એટલે ખિસ્સું. શું કહે છે આરવ, અરે ના એવું નથી, ગજવું એટલે ખિસ્સું. નીરવ કહે હે, નીરવને ખબર નથી એટલે એ શું કહે છે, પ્રશ્ન કરે છે હે ખિસ્સાને ગજવું કહેવાય. આરવ કહે હા ખિસ્સાને ગજવું પણ કહેવાય. એટલે એક સમાનાર્થી શબ્દ બની ગયો. બની ગયો કે નહીં. હવે બે નંબરમાં જુઓ કયો સંવાદ આપેલો છે. જાગૃતિ, જાગૃતિ કહે ખબર છે કાચબો કેટલું જીવે. તેમાં પણ એની બેનપણી વિચાર કરે છે પણ જ્યોત્સના મને ખબર છે 100 વર્ષ. કાચબો કેટલું જીવે છે, 100 વર્ષ. આવા સવાલમાં પૂછાય છે હા કાચબાનો જીવન કેટલા વર્ષનું છે, એટલે 100 વર્ષનું. જ્યોતિ કહે શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે છે. હવે જ્યોતિને ખબર નથી, જ્યોત્સનાને ખબર છે. એટલે જ્યોતિ શું કહે છે, શી વાત કરે છે, કાચબો 100 વર્ષ જીવે છે. જાગૃતિ કહે હા કેટલાક કાચબા તો તેથી વધુ જીવે. કેટલાક કાચબા કેવા હોય, તેના કરતાં પણ વધારે જીવી શકે છે, 100 વર્ષ કરતાં પણ વધારે જીવે. જ્યોતિ કહે 100 વર્ષ કેટલું બધું કહેવાય નહીં. 100 વર્ષ એટલે તો કાચબા જો 100 વર્ષનું જીવન હોય તો એ કેટલું બધું જીવન કહી શકાય. એટલે એ તો વિચારમાં પડી ગયો કે કાચબો 100 વર્ષ જીવી શકતો હશે. ત્યાર પછી ત્રણ નંબરમાં સંવાદ આપેલો છે એ જુઓ. મમ્મી કહે માણસને કેટલી આંખ હોય. ત્યારે ઋતા, શ્રેયા શું કહે, શ્રેય શું કહે છે, બે વળી. મમ્મી કહે છે પક્ષીઓને, ઋતા શ્રેય બંને શું કહે છે, બે જ હોય ને, પ્રાણીઓને પણ. મમ્મી કહે મધમાખીને, શ્રેય કહે એક, ઋતા કહે ત્રણ. મમ્મી કહે મધમાખીને 5 આંખ હોય. મધમાખીને કેટલી આંખો હોય છે, 5 આંખ હોય છે. તમને ખબર હતી, મને તો નથી ખબર હા, મધમાખીને 5 આંખ હોય છે. આ ચિત્ર જુઓ. વૃતા શ્રેયા કહે ઓહો મધમાખીને 5 આંખ હોય, વિચારે છે. જુઓ ચિત્રની અંદર આંખ દર્શાવેલી છે, જુઓ દેખાય છે બે, એમની જે આંખ ઉપર ભ્રમર જેવી આપેલી છે ને અહીંયા, અને ત્રણ પેલા ટપકા જેવા દેખાય છે ને એ હશે, કેમ કે આ તો મોં ખુલ્લું હોય, દાંત જેવા બતાવેલા હોય, એટલે 3 ને 2 5 આંખ થતી હશે. આપણને ખબર પડી ગઈ ને મધમાખીને 5 આંખ હોય, બાકી આપણને તો એમ જ કે 2 આંખ હોય છે, એવું જ માનીએ ને. આમાંથી આપણે સંવાદ લખવાનો નથી, ફક્ત સમજવાનો છે. ત્યાર પછી 19મો પ્રશ્ન જુઓ. જૂઠમાં કામ કરો. નીચેનામાંથી કોઈ પણ 3 વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો. આ પણ આપણે લખવાનું નથી, નોટમાં લખવાનું નથી, કેમ કે વર્ગમાં આપણે ખાલી સમજાવવાનું છે. એક નંબરમાં આપેલું છે ઈયળનું લોહી ઠંડુ હોય છે. તો ઈયળનું લોહી કેવી રીતે ઠંડુ હશે, કદાચ ઝાડ પર હોય એટલે ઠંડુ હશે, બહાર ને બહાર જ હોય. ઈયળ તો પાન ખાય છે ને ઝાડના, છોડ ઝાડ પર બેઠેલું હોય એટલે કદાચ એનું લોહી
ઠંડુ હોઈ શકે. દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. હા, એ વાત સાચી હોય, કેમ કે આપણે જ્યારે વરસાદ પડે ચોમાસામાં ત્યારે જ દેડકાને જોઈએ છીએ. ગામડામાં તમે જોયા મોટમડા દેડકાઓ હોય, પીળા કલરના, રાઉન્ડ રાઉન્ડ કરતા. થોડોક વરસાદ પડે એટલે આપણે દેડકાઓ જોવાના મળે, મળે કે નહીં? એટલે શું કહે છે, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે. તો વાત સાચી હશે. હા, કે ચોમાસામાં તમે જુઓ તો બહુ દેડકા નીકળે છે વરસાદ પડે એટલે તરત, એટલે શિયાળા ઉનાળામાં કદાચ ઊંઘી જતા હશે. ત્રણ નંબરમાં આપેલું છે, વરુ એ કૂતરાના દાદા દાદી છે. વરુ તમે જોયું છે, કૂતરા જેવું જ દેખાય છે, જોયું છે ને? વરુ શિયાળ છે, વરુ છે, કૂતરો છે, એ બધા સરખા જ જેવા દેખાય છે. એટલે અહીં શું પ્રશ્ન કરેલો છે, વરુ એ કૂતરાના દાદા દાદી છે. એવું તો ના હોઈ શકે, પણ કદાચ વરુ કૂતરા જેવું દેખાય છે એટલે આવું કીધેલું હોય. ચાર નંબરમાં જુઓ, એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે. આ કદાચ સંવાદ આપણને ખબર ન હોય એવો લાગે છે. તો આપણને ત્રણ નંબરના સંવાદમાં ખબર, ત્રણ સંવાદમાં ખબર પડે છે. પહેલું, ઈયળનું લોહી ઠંડુ હોય એટલે આપણે માનીએ કે કદાચ ઝાડ પર રહી એટલે એનું લોહી ઠંડુ હોઈ શકે. બે નંબરમાં આપેલું છે, દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે, એ પણ સાચું હોઈ શકે, કેમ કે આપણે ચોમાસામાં વધારે દેડકાઓ જોઈએ છીએ, શિયાળા ઉનાળામાં એટલા બધા દેડકા જોવાના મળતા નથી. અને ત્રણ નંબરમાં, વરુ એ જે કૂતરાના જેવો દેખાવ હોય એટલે કહી શકાય કે દાદા દાદી છે. રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધો. તો આપણે એક નંબરમાં ઈયળવાળો ગમી જાય છે, બે નંબરમાં દેડકાવાળો પણ ગમી જાય છે, ત્રણ નંબરમાં વરુનું પણ ગમી જાય એવું છે, ચાર નંબરમાં આપણને કંઈ ખબર પડતી નથી કે એક મોબાઈલ બનાવવા 1000 લિટર પાણી વપરાય છે. આપણને થોડુંક વાક્ય અટપટું લાગે છે, આવું આપણે સાંભળ્યું ન હોય એટલે. તો આપણે ત્રણ વાક્ય ક્યાં લખીશું, ચોપડીમાં, નોટમાં લખવાનું નથી. એટલે પુસ્તક આપણા હાથમાં આવે ત્યારે લખવાનું છે. હા, પછી એમ નહીં કહેતા કે ટીચરે લખવા આપ્યું છે ને આપણા હાથમાં પુસ્તક નથી, એટલે પુસ્તક આવે ત્યારની વાત છે. તો તમારે યાદ રાખવાનું કે શું પૂરવાનું છે ને શું બાકી રાખવાનું છે. ત્યાર પછી 20 નંબરનું જુઓ, વિગત વાંચું અને તેના આધારે સૂચના મુજબ કામ કરો. ફકરો આપેલો છે તે જુઓ, ડાકણ એટલે સાંભળતા જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા. એટલે કોઈ બલા હોય એવું કંઈક ફકરો આપેલો છે. આપણને ડાકણ શબ્દ સાંભળતો બીક લાગે એવું છે. શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું, કર હવે જાદુ. અંશુલ નામનો એક છોકરો શું કરે છે, જાદુ કરવા આવે એવું લાગે છે. તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યો, લીંબુમાંથી લોહી જેવું ટપક્યું. લીંબુ જે કાપે છે ને એમાંથી રસ નીકળવાને બદલે શું નીકળે છે, લોહી, લોહી જેવું ટપકવા માંડે છે. તેમણે જે તે જાદુ કપાસના જીંદવાથી કરેલો, એ જાદુ એને શેનાથી કરેલો છે, કપાસના જે જીંદવા આવે ને એનાથી કરેલો છે. દરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી. આપણને એવું થાય ને કે ડાકણ શબ્દ સાંભળે એટલે બીક લાગે, તો આવું કાંઈ હોઈ નહીં શકે. એટલે એણે જાદુ કરીને બતાવ્યું, તેમાં શું હતું, કપાસના જીંદવા. સમજાય છે? એટલે આના ઉપરથી બાળકની બીક નીકળી જાય છે, જેને બીક લાગતી હોય ને, જે ડરે છે ને એને. આ ફક્ત સમજવાનું છે. જોડકા જોડો, તો જવાબ પહેલાં આપ્યા છે પછી પ્રશ્ન આપેલા છે. શું આપેલું છે, જવાબ પહેલાં આપેલા છે અને પછી પ્રશ્ન આપેલો છે. તો આપણે જોઈએ, પહેલાં તો આપણે પ્રશ્નને સમજવા પડશે, એના આધારે આપણે જવાબ જોઈશું, કેમ કે જવાબના આધારે પ્રશ્ન કરવો તો મુશ્કેલ છે. તો જવાબમાં શું આપ્યું છે, એક નંબરમાં જયા, મયુર અને ઋતુ, બે નંબરમાં શું આપેલું છે, વર્ગમાં ત્રણ શિક્ષકના કહ્યા પછી, ચાર નંબરમાં જાદુ જીંદવાથી થયો એમ જાણતા. પ્રશ્ન આપેલો છે, અંશુલે લીંબુ ક્યારે કાપ્યો.
ત્યાર પછીનો પ્રશ્ન, કોણ કોણ ગભરાઈ ગયા? ત્યાર પછી, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? અંશુલે જાદુ ક્યાં કર્યો? તો એમાં આપણે જોઈએ, પહેલાં સવાલ જોવો પડશે, અંશુલે લીંબુ ક્યારે કાપ્યો? તો વર્ગમાં હતા ત્યારે, એટલે શું આવશે? વર્ગમાં. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો વર્ગમાં હતા ત્યારે, એટલે શું આવશે? વર્ગમાં. કોણ કોણ ગભરાઈ ગયા? કોણ કોણ ગભરાઈ ગયા? તો જાડુ જીંદવાથી થયો એમ જાણતા. જુઓ, અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો સોરી, આમાં મિસ્ટેક થઈ છે. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો એમાં આવશે શિક્ષકના કહ્યા પછી. મારી પણ ભૂલ થાય છે. જુઓ, જો સવાલમાં શું હતું? અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો ક્યારે કાપ્યું છે? શિક્ષકના કહ્યા પછી. કોણ કોણ ગભરાઈ ગયા? તેમાં શું આવશે? કોણ કોણ ગભરાઈ ગયા? તેમાં જયા, મયુર અને ઋતુ. સમજાય છે? ત્યાર પછી, ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જાદુ જીંદવાથી થયો એમ જાણતા. અંશુલે જાદુ ક્યાં કર્યો? તો વર્ગમાં. સમજાય છે? ફરી એકવાર રિપીટ કરું છું. અંશુલે લીંબુ ક્યારે કાપ્યું? તો શિક્ષકના કહ્યા પછી. કોણ કોણ ગભરાઈ ગયા? જયા, મયુર અને ઋતુ. ડરેલા બાળકોની બીક કેમ જતી રહી? તો જાદુ જીંદવાથી થયો એમ જાણતા. અંશુલે જાદુ ક્યાં કર્યો? તો વર્ગમાં. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ આગળ. આગળ પણ કંઈક ફકરો આપેલો છે. બોધરાજ તો વળી નિશાળથી છૂટી શહેરમાં શહેરની બહાર રખડવા જતો. બોધરાજ શું કરે છે? નિશાળથી છૂટી જાય છે અને શહેરમાં જાય છે. શહેરની બહાર એ રખડવા નીકળી પડે છે. તે પંખી જીવજંતુને ધ્યાનથી જોતો. એ શું કરે છે? પંખી હોય, જીવજંતુ હોય, એને ધ્યાનથી જોયા કરે. એમ કરતા તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો. એને શું જોવાની ટેવ છે? પંખી અને જીવજંતુ એને જોયા કરે, અને એના ઉપરથી એણે ઘણી બધી નવી નવી વાતો શીખી લીધી. તેને ડર લાગતો ન હતો. બોધરાજને પછી ડર લાગ્યો ન હતો. તો એમાં પણ જોડકા કેવા આપેલા છે? પહેલાં જવાબ ને પછી પ્રશ્ન. બોધરાજ શહેરમાં શહેર બહાર, ત્યાર પછી ધ્યાનથી જોઈ જોઈને નિશાળેથી છૂટી અને છેલ્લે રખડતો. તો આપણે પ્રશ્નમાં આપેલું છે, બોધરાજ ક્યાં રખડવા જતો? બોધરાજ ક્યાં રખડવા જતો? તો શું આવશે? બોધરાજ ક્યાં રખડવા જતો? એમાં શહેરમાં શહેર બહાર. બોધરાજ ક્યાં રખડવા જતો? શહેરમાં શહેર બહાર. બે નંબરમાં શું આપેલું છે? નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો રખડતો. નિશાળેથી છૂટે એટલે બોધરાજ શું કરે છે? રખડે છે. નિશાળેથી છૂટી કોણ રખડવા જતો? નિશાળેથી છૂટી કોણ રખડવા જતો? તો બોધરાજ. કોણ રખડવા જતો? બોધરાજ. બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો? કેવી રીતે જાણકાર બને છે? ધ્યાનથી જોઈ જોઈને. એ જીવજંતુઓને ધ્યાનથી જોતો હતો ને,
એટલે બોધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો તો ધ્યાનથી જોઈ જોઈને. બોધરાજ ક્યારે રખડવા જતો? બોધરાજ ક્યારે રખડવા જતો? તો નિશાળેથી છૂટી. સમજાય છે? બોધરાજ ક્યાં રખડવા જતો? તો શહેરમાં, શહેર બહાર. નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો? તો રખડતો. નિશાળેથી છૂટી કોણ રખડવા જતો? તો બોધરાજ. બોધરાજ જીવજંતુ પક્ષી વિશે કેવી રીતે જાણકાર બન્યો? તો ધ્યાનથી જોઈ જોઈને. બોધરાજ ક્યારે રખડવા જતો? નિશાળેથી છૂટી. સમજાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને પ્રવૃત્તિ ક્યાં સુધી આપણે કરી છે? 20 સુધી. આવતા ક્લાસની અંદર આપણે આગળ જોઈશું. 20ની અંદર આપણે કેટલું જોયું છે? 2 જોડકા સુધી. ત્યાર પછી ત્રીજું પણ જોડકું આપેલું છે, એ ત્રીજા જોડકાથી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી બાય વિદ્યાર્થી મિત્રો.